સુરતમાં ગણેશજીના આગમન પર 20 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. સુરતના શક્તિ ફાઈટર ગ્રુપના ગણેશજીનું ધામધૂમથી આગમન થયું છે, જે સમયે હજારો લોકો હાજર રહ્યા અને દિલ્હીથી ખાસ કલાકારોને પણ અહીંયા બોલાવાયા. સુરતનું આ ગ્રુપ ગણેશજીનું વિસર્જન નથી કરતું અને એટલે તેઓ ગણપતિના આગમન સમયે ધામધૂમ કરે છે. અદ્યતન લાઇટ્સ અને ડીજે સાથે રંગેચંગે બાપ્પાને લવાયા છે. આગમનમાં રામ, સીતા, કૃષ્ણજી અને હનુમાનજીના વેશમાં પણ કલાકારો જોવા મળે છે. લાઇટિંગ અને આતશબાજીના કારણે ગણપતિ બાપ્પાનું આગમન લોકોમાં આકર્ષણ બન્યું છે. અમારા ગ્રુપે વિચાર્યું કે આપણે વિસર્જન જો મંડપમાં જ કરીએ છીએ તો બાપાનું આગમન જોરદાર કરીએ. તો એક ખાસિયત છે અમારી આગમનમાં કે લોકોને બહુ આસ્થા છે અમારા ગણપતિ દાદાના આગમનમાં કે ભાઈ આ લોકો કંઈ ને કંઈ નવું જ કરે છે. તો અમે મંડપમાં તો થીમ કરીએ જ છે, પણ એની સાથે અમે આગમનમાં બી એક થીમ બેઝ પર જ ગણપતિ દાદા લાવીએ છીએ. તો આ વખતે અમે છે ને સનાતન ધર્મ જે હિન્દુ ધર્મના અથવા તે રીતના એક આખી અમારી થીમ હતી કે એમાં શ્રાવણ માસ ચાલે છે તો ગણપતિ દાદા તો મહાદેવ અને પાર્વતીના પુત્ર છે. તો અમે એક આખી જે મહાદેવ પાર્વતીના અઘોરીની એક ટીમ બોલાવેલી જે દિલ્હીથી આર્ટિસ્ટો આવેલા હતા, એની સાથે રાધા કૃષ્ણ ભગવાન હતા, કાલી માતાના સ્વરૂપમાં હતા ને બજરંગ બલી હનુમાન દાદા હતા. કારણ કે હનુમાન દાદાને બોલાવાનું ખાસિયત એ હતી કે અમે અહીંયા ચોકસીવાડી પાસે રામ ભગવાન એક મૂર્તિનું અનાવરણ કરેલું એ દિવસે, એના માટે સ્પેશિયલ અમે સેલિબ્રિટી તરીકે હિન્દુસ્તાની ભાવને બોમ્બેથી બોલાવેલા હતા.